गांधीनगर में विधानसभा को घेरा, इससे पहले ही शिक्षकों को रोक लिया गया। 2019 के चुनाव आने से पहले ही सरकारी विभागों के कर्मचारी अपनी मांगे पूरी हो जाए ऐसी इच्छा जता रहे हैं। बुधवार शाम से ही राज्य परिवहन के कर्मचारी सातवें वेतन पंच की मांग के साथ हड़ताल पर उतरे हुए हैं। तभी आज सरकारी प्राथमिक विद्यालय के शिक्षक महसी एल पर उतरकर विधानसभा को घेरा। जिला प्राथमिक शिक्षा संघ द्वारा शिक्षकों के कई वक्त से अटके हुए सवालों को लेकर राज्य के 2.25 लाख शिक्षक हड़ताल पर उतरेंगे। राज्य के सभी शिक्षकों की मांग है कि सन 1997 से फिक्स वेतन पर नौकरी करते कर्मचारियों को परमानेंट कर दिया जाए, अलग ग्रेड पे नए भर्ती किए गए शिक्षकों को भी पुराने शिक्षकों की तरह पेंशन का लाभ मिले और सातवें वेतन पंच की मांग के साथ खड़े हुए हैं। जबकि आज फिर से शिक्षक संघ अन्य मांग को लेकर खड़े हैं, जिसमें शिक्षण संघ के प्रमुख और अन्य लोगों की धरपकड़ की गई है। इसी के साथ संघ के प्रमुख दिग्विजय सिंह जाडेजा को भी हिरासत में लिया गया और बाकी के लोगों को भी रोका गया है और इस आंदोलन को रोकने और तोड़ने का प्रयास किया गया। शिक्षक संघ ना राज्य का प्रमुख दिग्विजय सिंह और महामंत्री सतीश भाई बन्ने लोगों मने हमनाज बड़वा आया था। मैं हमने અહીંયા ધારણા આપી છે, તમે ધીરજ રાખો મને મુખ્યમંત્રીશ્રીએ જ્યારે આની ગંભીરતા લઈ અને 3 અગિયાર મંત્રીઓની કમિટી રચના કરી હોય ત્યારે આવતા દિવસોની અંદર શિક્ષક સંઘના હોદ્દેદારો મંત્રીશ્રીઓ અને અધિકારીઓની વચ્ચે બેઠક કરીને જે કંઈ હકારાત્મક રીતે ઉકેલ આવશે એ પ્રમાણે કરીશું। અત્યારની મીટિંગમાં આ વાત કરી છે, મને મારા શિક્ષક ભાઈ બહેનો ઉપર સંપૂર્ણ વિશ્વાસ, 2012 થી સરકાર પ્રયાસ કરી રહી છે ત્યારે કોંગ્રેસ અને રાજકીય લાભ ઉઠાવવાનો મિથ્યા પ્રયત્ન કરી રહી છે। રાજકીય રોટલા શેકવાનું કોંગ્રેસ બંધ કરે, ભૂતકાળના પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ રાજ્ય સરકાર દ્વારા જ આવ્યો છે। આ મુદ્દાની પણ ચર્ચા કરીને ઉકેલ અન્ય કોઈ નહીં લાવે, રાજ્ય સરકાર દ્વારા જ લાવવામાં આવશે। એટલે કોંગ્રેસ આનો રાજકીય લાભ ન ઉઠાવે, રાજકીય રોટલા શેકવાનું બંધ કરે। આવતા દિવસોમાં તાકીદે 3 મંત્રીશ્રીઓની મિટિંગ મળશે અને આની વિચારણા થશે। દરમિયાન એમની એક માંગણી હતી, કમ્પ્યુટર સર્ટિફિકેટ જે દરેક શિક્ષકે લેવાનું હોય છે એની મુદત પૂર્ણ થઈ ગઈ હતી, એની મુદત લંબાવવા માટે એની એક માંગણી હતી, એ મુદત અમે 1 વર્ષ માટે લંબાવી પણ દીધી છે અને એની જાણ પણ પ્રત્યક્ષ રીતે જ્યારે મળવા આવ્યા ત્યારે એમને જાણ પણ કરી છે। અને હું આશા રાખું છું કે આ આંદોલન હવે બંધ રહેશે, વિવાદથી આવતો નથી। એને ધ્યાનમાં રાખીને આજના શિક્ષકોના આંદોલનને ધ્યાનમાં રાખીને માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય નીતિનભાઈના વડપણ હેઠળ આંદોલનકારીઓ સાથે મારા શિક્ષક ભાઈ બહેનો સાથે વાટાઘાટો કરવા માટે 3 સિનિયર મંત્રીઓની કમિટી બનાવી છે, માન્ય નીતિનભાઈ, હું અને માન્ય અમદુ સાહેબ। આ સરકાર સંવાદમાં માનનારી સરકાર છે, અત્યાર સુધી અમે ક્યાંય વિવાદ નથી કર્યો, બધા પ્રશ્નો સમસ્યા મુદ્દા ની ચર્ચા કરીને ઉકેલ લાવ્યા છે। ત્યાં સુધી મારા વિભાગને આગળ વળગે છે ત્યાં સુધી પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ સંઘો સાથે નિયમિત રીતે મળી અધિકારીઓની મારી હાજરીમાં એમના વડ ઉકેલ્યા અઘરા પ્રશ્નોનું નિરાકરણ આ રાજ્ય સરકાર દ્વારા આવ્યું છે। અને એને ધ્યાનમાં રાખીને આ 3 મંત્રીશ્રીઓની કમિટી આ મુદ્દે પણ સાંભળીને હકારાત્મક રીતે જે કંઈ સરકારની મર્યાદામાં ઉકેલ આવશે તે કરશે। એમને કહ્યું
કારણ કે એ સાક્ષી છે કે છેલ્લા 5-6 વર્ષની અંદર એમના પડતર પ્રશ્નો મેં જાતે અનુભવ થઈને અધિકારીઓ પાસે બેસીને જે સોલ્વ કર્યા છે એના સાક્ષી છે, એટલા માટે એમને મારા ઉપર, મુખ્યમંત્રી ઉપર, આ કમિટી ઉપર એમને વિશ્વાસ છે. બાપુ, જે પ્રકારે વાત થઈ, હવે પછી એ લોકો ગાંધીનગરથી ક્યારે રવાના થશે? કારણ કે એ લોકો આવી ચૂક્યા છે. સાથે સાથે બીજી વસ્તુ કે હવે પછીની બેઠક ક્યારે મળશે? હવે એમને ક્યારે જવું હોય તો એમણે નક્કી કરવાનું છે, પણ આ સત્ર પતી જાય પછી અનુકૂળતા એ અમે મળીશું. બાપુ, એમણે કહ્યું હતું કે લેખિત બાંયધરી આપવામાં આવે. આટલા મોટા પ્રશ્નોની વિશ્વાસ રાખવો જોઈએ, ધીરજ રાખવી જોઈએ, અને ધીરજ એટલા માટે, એને વિશ્વાસ એટલા માટે રાખવો જોઈએ કે ભૂગાળમાં મેં એમના બધા પ્રશ્નોનો ઉકેલ કર્યો છે, એટલે એમને પણ વિશ્વાસ રાખવાનું કારણ છે. મને 3 લોકો મળવા માટે આવેલા, મને મળીને મારી પાસે સંતોષ વ્યક્ત કરીને ગયા છે. શું વાતચીત થઈ તમારી? કહી દીધી તો મોડા ગયા.